टीवाई बी ए सेमेस्टर 5 पेपर नंबर 11 लघु सिद्धांत कौमुदी। आपणे लघु सिद्धांत कौमुदीनी चर्चा करता था अने पहेलाना लेक्चर में माहेश्वर सूत्रो विषे माहिती मेळवी थी। हवे आजे आपणे हलंत्यम सूत्र जोशुं। हलंत्यम आ हलंत्यम सूत्र छे ए सूत्रनी समजूतीमां पूछी शकाय। એમ કે સૂત્ર સમજાવો તો આપણે શું કરવાનું કે હલંત્યમ લખવું હોય ને એટલે સૌથી પહેલા તો સૂત્રનું કાર્ય લખી નાખવાનું। જેમ કે આ સૂત્ર વ્યંજનોની ઇત્સંજ્ઞા કરે છે, ઇત્સંજ્ઞા કરે છે, બસ આટલું આપણે લખી નાખવાનું કે આ સૂત્ર શું કાર્ય કરે છે, વ્યંજનોની ઇત્સંજ્ઞા કરે છે। ઇત્સંજ્ઞા એટલે શું કે જે વ્યંજનનો લોપ કરવો હોય, જે વ્યંજનને કાઢી નાખવો હોય, આવું કરવું હોય ને ત્યારે એને ઇત સંજ્ઞા પહેલા કરવી પડે છે, પછી જ એનો લોપ થાય। તો કયા વ્યંજનોની ઇત સંજ્ઞા થાય એ પણ આ સૂત્ર સમજાવે છે। આ સૂત્ર એમ કહે છે કે ઉપદેશે અંત્યમ હલિત સ્યાત, ઉપદેશે અંત્યમ હલ ઇત સ્યાત, ઉપદેશમાં છેલ્લો વ્યંજન એ ઇત સંજ્ઞક થાય છે। એટલે આપણે પાછો પ્રશ્ન થાય કે તો ઉપદેશ એટલે શું, એટલે એવું લખું જ કે ઉપદેશ આદ્યોચારણમ, આદ્યોચારણમ એમ કહે કે ઉપદેશ એટલે આદ્ય ઋષિઓનું ઉચ્ચારણ। આદ્ય એટલે પહેલા થઈ ગયેલા, વ્યાકરણમાં પહેલા થઈ ગયેલા ઋષિઓના ઉચ્ચારણને એટલે એના લેખનને, એના લેખનમાં જે અંતિમ હલ હોય એની સંજ્ઞા થાય, હલ એટલે વ્યંજન। તો ઉપદેશ આદ્યોચ્ચારણમ, ઉપદેશ એટલે આદ્ય ઋષિઓનું ઉચ્ચારણ। અહીં આદ્ય ઋષિ એટલે પાણીની, કાત્યાયન અને પતંજલિ આ ત્રણ ઋષિઓના ઉચ્ચારણને એટલે કે ત્રણ ઋષિઓના લેખનમાં છેલ્લો વ્યંજન ઇત થાય। તો હવે આમાં પણ પ્રશ્ન થાય કે ઋષિઓ તો ઘણું બધું લખ્યું છે, જેટલું લખ્યું છે એમાં છેલ્લો વ્યંજન હોય એને ઈત બનાવી અને પછી એનો લોપ કરી નાખવો એવું છે, તો કે ના એવું નથી, એ જે ક્યાંય ત્યાં કરવાનો। એટલે એક ઉપદેશ એટલે શું એના માટે એક સરસ શ્લોક છે। તો આપણે આ સૂત્ર જયારે સમજાવવું હોય ત્યારે આપણે આટલું તો લખશું કે આ સૂત્ર વ્યંજનોની ઈત સંજ્ઞા કરે છે। પછી આપણે શું લખવાનું છે, તો કે પહેલા આપણે લખવાનું છે વૃત્તિ, પેલો મુદ્દો આવશે વૃત્તિ, પેલો મુદ્દો વૃત્તિ એટલે અનુવૃત્તિ, અનુવૃત્તિ એટલે સૂત્રની સમજૂતી। સૂત્રની નીચે એક સંસ્કૃતમાં વાક્ય હોય અને વૃત્તિ કે અનુવૃત્તિ કહેવામાં આવે છે। આપણું આ સૂત્ર જે છે ને હલંત્યમ, એની નીચે એવું લખ્યું છે કે ઉપદેશે અંત્યમ હલ ઇત સ્યાત, ઉપદેશે અંત્યમ હલ ઇત સ્યાત, એમ ઉપદેશે અંત્યમ હલ ઇત સ્યાત। હવે સૂત્રમાં તો હલ અને અંત્ય બે જ શબ્દ છે, જયારે અનુવૃત્તિમાં એવું આવ્યું કે ઉપદેશે પછી ઇત અંત્યમ હલ, એ તો સૂત્રના શબ્દો છે જ અંત્યમ ને હલ, પણ અનુવૃત્તિમાં બે શબ્દો ઉમેર્યા ઉપદેશે અને ઇત। એટલે આપણે એવું પૂછીએ વરદરાજને, વરદરાજ એટલે લઘુ સિદ્ધાંત કૌમુદીના લેખક, વરદરાજને આપણે એવું પૂછીએ કે તમે સૂત્રમાં તો હલ અને અંત્યમ આવા બે જ શબ્દો છે, બે જ પદ છે, તો તમે ઉપદેશે અને ઇત આ બે પદો ક્યાંથી લઈ આવ્યા? એટલે એમ કહે કે સૂત્રેષુ અદૃષ્ટમ પદમ, સૂત્રમાં કોઈ પદ અદૃષ્ટ હોય, ન દેખાતું હોય, પણ અનુવૃત્તિમાં જો દેખાતું હોય તો સૂત્રાંતરાત અનુવર્તનીયમ સર્વત્ર, તો બીજા સૂત્રમાંથી લેવું જોઈએ। એટલે કે અનુવૃત્તિમાં કોઈ પદ છે એ પદ સૂત્રમાં નથી, તો અનુવૃત્તિમાં ક્યાંથી આવ્યા પદ? તેનો જવાબ એ છે કે આ સૂત્રની પહેલાના સૂત્રમાંથી એ પદ લેવામાં આવ્યા છે। જો જેમ કે હલંત્યમ છે ને એની પહેલા એક સૂત્ર છે ઉપદેશે જનુનાસિક ઇત, ઉપદેશે જનુનાસિક ઇત, તો જો આ સૂત્રમાં ઉપદેશ શબ્દ પણ છે ઇત શબ્દ પણ છે, એટલે અનુવૃત્તિમાં ઉપદેશ અને ઇત ઉમેરવામાં આવ્યા છે, આને વૃત્તિ કહેવાય। એટલે વૃત્તિમાં આપણે સમજાવવાનું છે કે સૂત્રમાં ન દેખાતા પદ અનુવૃત્તિમાં દેખાતા હોય તો સમજી લેવાનું કે અનુવૃત્તિમાં દેખાતા પદ એ આ સૂત્રની પહેલાના સૂત્રમાંથી લેવામાં આવ્યા છે, આને કહેવાય અનુવૃત્તિ।
પછી આપણે બીજો મુદ્દો સમજાવવાનો છે ઉપદેશ. ઉપદેશ એક વસ્તુ વૃત્તિની એ પણ સ્પષ્ટતા કરી દઉં કે હલ એમ થાય કે હલંત્યમ તો આપણું કૌમુદીનું પહેલું સૂત્ર છે, તો એની પહેલા ઉપદેશ એ કેમ આવે? તો આપણે વાત કરી હતી બહુ શરૂઆતના લેક્ચરમાં કે પાણીની જે અષ્ટાધ્યાયી લખી છે એમાં સૂત્રનો જે ક્રમ છે એ ક્રમ કૌમુદીમાં બદલી નાખવામાં આવ્યો છે. એટલે અહીં આગળ પાછળની જે વાત છે એ કૌમુદીની નથી, અષ્ટાધ્યાયીની છે. અષ્ટાધ્યાયીમાં હલંત્યમ સૂત્રની પહેલા ઉપદેશ એ જનુનાસિકિત આ સૂત્ર આવે છે, એટલે આપણે એ લઈ લેવાનું છે. તો થયું ક્લિયર? હવે ઉપદેશ. તો ઉપદેશ એટલે શું? તો ઉપદેશમાં બે મુદ્દા લખ્યા છે ને, કે ઉપદેશ એટલે આદ્યોચ્ચારણમ. આદ્યોચ્ચારણમ, આદ્ય ઉચ્ચારણ એટલે આદ્ય મુનિઓનું ઉચ્ચારણ, જે આપણે જોઈ ગયા પાણીની, કાત્યાયન અને પતંજલિ. પણ એમાં બહુ સ્પષ્ટ ન થાય એટલે બીજી એક કારિકા છે. અને એ કારિકા એમ કે ધાતુ સૂત્ર ગણોણાદી વાક્યલિંગાનું શાસનમ આગમ પ્રત્યયાદેશ ઉપદેશા પ્રકીર્તિતા. એમ કે ધાતુ, લખતો જાઓ, ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય, ગણ ઉણાદિ વાક્ય લિંગાનું શાસન, લિંગાનું શાસન આગમ પ્રત્યય અને આદેશ, આગમ પ્રત્યય અને આદેશ. આટલી જગ્યાએ આ ધાતુમાં, સૂત્રમાં, ગણમાં, આ બધેમાં જ્યાં છેલ્લો વ્યંજન ઈત હોય, છેલ્લો વ્યંજન હોય એની ઈત સંજ્ઞા થાય છે આ સૂત્રથી, આપણે હલંત્યમ સૂત્રથી. આમ બહુ આપણે ખાલી સમજવા ખાતર સમજીએ તો જેમ કે સૂત્ર એટલે અ ઈ ઉણ, એમાં જો ણ છે ને એ છેલ્લો વ્યંજન છે સૂત્રમાં, તો એની આપણે ઈત સંજ્ઞા કરીએ છીએ. અને અ ઈ ઉણ ઉપરથી અણ પ્રત્યાહાર બનાવીએ તો આપણે એમાં ણની ગણના કરતા નથી, ન લ નો સમાવેશ કરતા નથી. જો આપણે જયારે એમ કહીએ ને કે અણ પ્રત્યાહાર અણ, તો એમાં અ ઈ અને ઉ આ ત્રણ જ અક્ષર આવશે. સૂત્ર એવું છે અ ઈ ઉણ, એમાં અહીંથી અ લીધો, અહીંથી ણ લીધો, આ બે ભેગા થઈ ને અણ પ્રત્યાહાર બનાવ્યો. આ અણ પ્રત્યાહારમાં અક્ષર તો ત્રણ જ આવશે, અ ઈ અને ઉ, અણ નહીં આવે. શું કામ નહીં આવે? તો કે સૂત્રનો છેલ્લો વ્યંજન છે, સૂત્રનું છેલ્લું વ્યંજન, છેલ્લો અક્ષર, અને એટલે આ સૂત્રથી, હલંત્યમથી આ અણની ઈત્સંજ્ઞા થાય છે અને એનો લોપ થઈ જાય છે. એટલે જયારે આપણે પ્રત્યાહારમાં અક્ષરોની ગણના કરશું ત્યારે એમાં અણની ગણના કરતા નથી, અ ઈ ઉ આ ત્રણની જ ગણના કરવામાં આવે છે. તો આમ સૂત્ર એવી રીતે ધાતુમાં, સૂત્રમાં, ગણમાં, આ બધું આગળ આગળ આવશે એટલે આપણે સમજશું. તો આપણે બીજો મુદ્દો સમજાવી દેવાનો છે ઉપદેશ, ત્રીજો મુદ્દો સમજાવવાનો છે હલ. હલ એટલે બધા જ વ્યંજનો, બધા જ વ્યંજનો, બધા વ્યંજનોને હલ કહેવામાં આવે છે. એટલે આપણે એવું કહેવાનું છે કે બધા વ્યંજનો, અને ટૂંકમાં કોઈ પણ વ્યંજન હોય, ધાતુના એન્ડમાં, સૂત્રની સૂત્રની સમાપ્તિમાં, ગણને છેલ્લે, ઉણાદિને છેડે, વાક્ય, આ બધેમાં જ્યાં જ્યાં છેલ્લો વ્યંજન હોય એ ઈત્સંજ્ઞક થાય છે, અને જે વ્યંજનની ઈત્સંજ્ઞા થાય એનો લોપ થાય. તો હલંત્યમ સૂત્ર આ રીતે વ્યંજનોની ઈત્સંજ્ઞા કરે છે. હવે આગળ આપણે એક બીજું સૂત્ર લઈ લઈએ. આ આપણું હતું પહેલું સૂત્ર. હવે બીજું સૂત્ર છે અદર્શનમ લોપઃ. અદર્શનમ લોપઃ, કોઈ પણ વ્યંજનની ઈત્સંજ્ઞા કરીએ તો એનો અર્થ એ છે કે પછી એનો લોપ કરવાનો છે. તો લોપ એટલે શું એ આ સૂત્ર સમજાવે છે. એટલે આપણે એમ લખવાનું કે આ સૂત્ર લોપ એટલે શું તે સમજાવે છે, તે સમજાવે છે. તો લોપ એટલે શું? તો કે અદર્શનને લોપ કહેવાય. અદર્શન એટલે પ્રસક્ત વિદ્યમાન, નીચે એવું લખેલું છે કે પ્રસક્તસ્ય અદર્શનમ લોપ સંજ્ઞમ સ્યાત. જે હોય, જે વિદ્યમાન હોય એટલે કે જે હોય અને પછી ન દેખાય તો એનો લોપ થયો કહેવાય. પહેલેથી જ ન હોય તો એનો લોપ થયેલો કહેવાય નહીં. આપણે એમ કહીએ, બોલો અખાના છપ્પાને યાદ કરીએ તો સસા સિંહનું વાણ જ કર્યું, સસા સિંહનું વાણ જ કર્યું, મૃગ તૃષ્ણામાં જઈને તૈરું, એમાં એમ કે સસલાના સિંગડાનું વાણ કર્યું.
હવે આપણે એમ કહીએ કે સસલાના શિંગડાનો લોભ થયો હોય તો એ ખોટી વાત છે, કારણ કે સસલાને શિંગડા હોય જ નહીં, હોય પછી ન દેખાય એને લોભ કહેવાય. એટલે આપણે એ સ્પષ્ટતા કરવાની કે હોય અને પછી ન દેખાય એને લોભ કહેવાય. જેમ કે અ ઈ ઉણ એમાં અ પહેલા હતો પછી નથી દેખાતો તો એનો લોભ થયો કહેવાય, તો આદર્શનમ લોપઃ. હવે ત્રીજું સૂત્ર એ છે તસ્ય લોપઃ. તસ્ય લોપઃ આ ત્રીજું સૂત્ર છે. અને આપણે એમ લખવાનું કે આ સૂત્ર વ્યંજનો અને સ્વર સ્વરો, વ્યંજનો અને સ્વરોનો લોપ કરે છે, લોપ કરે છે. પણ એ કયા વ્યંજનો અને સ્વરોનો લોપ કરે છે તો લખવાનું ઇત સંજ્ઞક વ્યંજન હોય તો જ, ઇત વ્યંજન, વ્યંજન અથવા ઇત સ્વર અથવા અને ઇત સ્વર, સ્વર ઇત હોય તો જ લોપ થાય, વ્યંજન ઇત હોય તો જ લોપ થાય. ઇત કરનારું સૂત્ર આપણે પેલું જોઈ ગયા હલંત્યમ, એ વ્યંજનોની ઇત સંજ્ઞા કરે છે. અને એની બાજુમાં આપણે આજે લખ્યું હતું ઉપદેશ એ જનુનાસિક ઇત, એ સ્વરની ઇત સંજ્ઞા કરે છે. પણ એ સૂત્ર આપણે પછી આવશે, અત્યારે આપણે વ્યંજનોની. તો આ તસ્ય એટલે ઇતનો લોપ, લોપ થાય છે. તસ્ય એટલે આમ તો તેનો, આ તદ શબ્દનું ષષ્ઠી એકવચનનું રૂપ છે. જ્યારે સંસ્કૃતના વિદ્યાર્થીઓ હોય એને ખરેખર શબ્દના રૂપ મોઢે કરી નાખવા જોઈએ, અને એ કઈ બહુ મોટી વાત છે જ નહીં. ખરેખર 20-25 દિવસનું કામ છે તો શબ્દના રૂપ બધા મોઢે થઈ જાય. શબ્દના રૂપ મોઢે થાય એટલે સંસ્કૃત આવડી ગયું, સમજી લેજો. બાકી નહીતર ક્યારેય ના આવડે, ને આવડે ને તો હાવ અશુદ્ધ ખોટું જ બોલીએ આપણે હંમેશા. તો એનું એક બહુ ભાષા વૈજ્ઞાનિક કારણ છે, પણ એ અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. પણ શબ્દના રૂપ મોઢે કરવા જ જોઈએ. જો કોઈ એમ કહે કે શબ્દના રૂપ વિના સંસ્કૃત આવડી જાય તો સમજી લેવું કે બહુ મોટો ગપ્પો મારે છે, એવું બને જ નહીં કોઈ દિવસ. એટલે તસ્ય એટલે તેનો લોપ થાય, તેનો એટલે ઇત સંજ્ઞક વર્ણનો, વર્ણ એટલે અક્ષર, જે અક્ષરની ઇત સંજ્ઞા હોય એનો લોપ થાય છે, એવું આ સૂત્ર સમજાવે. તો આ અત્યાર સુધીની આ ઇત પ્રકરણ આપણું પૂરું થયું, એટલે અત્યારે આપણે સમજ્યા એ શું સમજ્યા, ઇત પ્રકરણ એમ કહી શકાય, કેવું હોય તો ઇત પ્રકરણ. અને હવે પછીનું સૂત્ર પછીના લેક્ચરમાં જોઈએ આપણે.